ચોટીલાથી આશરે 20 કિલોમીટર દૂર રાજકોટ તરફ સમસ્ત રઘુવંશીઓ દ્વારા બની રહેલ ભગવાન શ્રી રામ મંદિરનું નિર્માણનો કાર્યક્રમ શરૂ થયો, જેમાં 4 દિવસ અલગ અલગ કાર્યક્રમો યોજાશે, જેમાં 1111 કળશો સાથે ભવ્ય જળયાત્રા વાંકાનેરના લોહાણા મહાજન વાડીથી નીકળી અને મુખ્ય માર્ગો ઉપર ફરી મંદિર નિર્માણ ભૂમિ ખાતે પહોંચી હતી. સમસ્ત લોહાણા સમાજ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના આગેવાનીમાં રામ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, ત્યારે આ મંદિરના ભૂમિપૂજનને લઈ વાંકાનેર લોહાણા મહાજનવાડી ખાતેથી એક ભવ્ય કરશ યાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓએ માથે કરશ ઉપાડી અને વાંકાનેરની માર્ગો ઉપર ફરી રામધામ પહોંચ્યા હતા. અને આ રામધામ ખાતે 108 કુંડી રામ મહાયજ્ઞ યોજાઈ રહ્યું છે, જે દૂર દૂરથી યજમાનો પધાર્યા છે. આ રામધામ ખાતે બનેલા રામ મંદિર સમસ્ત વિશ્વભરમાં વસતા રઘુવંશીનું આસ્થાનું કેન્દ્ર બની રહેશે. આ રામ મંદિર બનાવવા માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ 7 વર્ષ પહેલાં પગમાં ચંપલ નહીં પહેરવાની બાધા લીધી હતી અને 5 વર્ષ સુધી જીતુભાઈ ચંપલ પણ પહેર્યા નથી. બાદમાં જ્યાં સુધી મંદિરનું ભૂમિપૂજન થાય ત્યાં સુધી અન્ન અને કઠોળનો પણ ત્યાગ કરવામાં આવ્યો હતો, જે આવતી 19 તારીખે મંદિરનું ભૂમિપૂજન કરી અને જીતુભાઈ સોમાણીને રઘુવંશીઓ પારણા કરાવશે, તેમજ 18 તારીખે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજુબાજુમાં વસતા તમામ હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવશે. જગદીશી ઝાલા, ZSTV, ચોટીલા.